હવે આગળ વાત કરીએ તો જામનગરની, જામનગરમાં ગંદુ પાણી મળતું હોવાથી ભાજપ મહિલા કોર્પોરેટરે અનોખો વિરોધ, મનપા કચેરીમાં ઢોલ વગાડ્યો, મનપા કચેરી નીચે બેસી ઢોલ વગાડ્યો। જામનગરના નવા ગામ ગેડ વિસ્તારમાં પીવાના પાણી સાથે ભૂગર્ભનું ગંદુ પાણી ભરીને આવતું હોવાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોએ આ અંગે વારંવાર મનપામાં રજૂઆત કરી છતાં યોગ્ય ઉકેલ આવ્યો નથી। આજે ભાજપના કોર્પોરેટર રચના નંદાણીયા સ્થાનિક મહિલાઓને સાથે રાખી મનપા કચેરીમાં ઢોલ સાથે પહોંચ્યા હતા। મનપા કચેરીમાં ઢોલ વગાડી ઊંઘતા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો। રાજકોટ મનપા કચેરી બહાર પાથરણા વાળાઓએ ધંધો કરવા દેવાની માંગ સાથે રસ્તા ચક્કાજામ કર્યો હતો। કોરોનાની મહામારીમાં જામનગરમાં ગંદુ પાણી મળતા સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે અમારા વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી પીવાના પાણી સાથે ભરતા રોગચાળો વકરવાની ભીતિ સેવાઈ રહી છે। કોર્પોરેટર રચના નંદાણીયા ઢોલ વગાડતા વગાડતા કમિશનરની ચેમ્બરમાં પણ પહોંચ્યા હતા। બાદમાં મનપા કચેરીમાં નીચે બેસી ઢોલ વગાડ્યો હતો। હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર। વોર્ડ નંબર 4માં છેલ્લા 15 દિવસથી ગટરનું પાણી આવે છે, રજૂઆત કરવા છતાંય હજી કોઈ નિવારણ આવ્યો નથી। આજે મેન સાહેબને બોલાવ્યા, એને એમ કીધું કે હજી કેટલા દિવસ પછી ચોખ્ખું પાણી આવશે ને અમને નથી ખબર, ચોખ્ખી ના પાડી દીધી, એટલા માટે ઢોલ લઈને સ્થાનિક લોકોને લઈને અહીંયા ઢોલ વગાડીને રજૂઆત કરવા આવી છું કે જ્યાં સુધી અમને લોકોને પાણી ચોખ્ખું નહીં મળે ને ત્યાં સુધી કમિશનર સાહેબની ઓફિસની બહાર આમનામ હું ઢોલ વગાડીશ, ચોખ્ખું પાણી મળશે ને પછી જ ઘરે જઈશ। કારણ કે અમારા વોર્ડ નંબર 4 નવાગામ વિસ્તારમાં એક મધુબન સોસાયટી છે, ત્યાં 2-3 ગલીઓમાં સાવ ગટરનું પાણી આવે છે ને ત્યાંના લોકોને ઝાડા થઈ ગયા છે 2-3 ઘરમાં, એટલા માટે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવી છું અને આ ઢોલ વગાડીને એને સંભળાય એના કારણે। કારણ કે કાલના બોર્ડમાં તો કોઈ જાતનું એને એક શબ્દ બોલ્યા નથી, એટલે લોકોના પ્રશ્ન માટે થઈને હું આજે અહીંયા